टेस्टी चटाकेदार नवा मसाला साथे गुवानू शाक। हेलो फ्रेंड्स, तमारू स्वागत छे गन्नूज किचन में। आज आपणे बनावीशुं नवी रीते मसालेदार कूकर वगर गुवानू शाक। आ गुवानू शाक एटलू टेस्टी बने छे के तमे वारंवार बनावशो अने बनावो पण खूब ज सरळ छे। जो तमे आ रीते क्यारे नवा मसाला साथे आ शाक ना बनाव्युं होय तो जरूरथी ट्राय करजो। तो चालो बनावीए। तो नवी रीते गुवानू मसालेदार शाक बनावा माटे मैं अहींया 250 ग्राम गुवार लीधो। गुवारनी सींग एकदम सरस नानी अने सॉफ्ट होय तेवो लेवानो अने आपणे एने आगळ अने पाछळनो आ भाग काढी लेशुं अने एना मीडियम साइजना टुकड़ा करीशुं। तो अहीं आपणे आ रीते तमे जुओ एक सरखा टुकड़ा करीशुं। तो तमने जेवड़ी साइजना गुवारना टुकड़ा पसंद होय ए रीते करी शकाय। तो मैं बधा गुवारने आ रीते कट करी तैयार करी लीधो। तमे जुओ एक सरखा टुकड़ा तैयार थई गया। हवे आपणे एने थोड़ी वार माटे साइड में राखी देशुं। त्यां सुधीमां गुवार माटेनो स्पेशल मसालो करीशुं। एना माटे लसणनी कळी, 2 टेबल स्पून काश्मीरी लाल मरचू अने 1 टीस्पून जीरुं एड करीशुं, 2 टेबल स्पून धाणा जीरું पाउडर, 1 टीस्पून વરિયાળી અને સાથે 2 ટેબલ સ્પૂન સફેદ તલ। અને અહીંયા સ્પેશિયલ મસાલામાં આપણે 1/4 કપ મિક્સ ચવાણું લેશું। તો આ રીતના ગાંઠિયાવાળું આવે તે લેવાનું અને એકદમ સરસ આપણે પીસી અને મસાલો તૈયાર કરી લેશું। તો આ મસાલો એકદમ ફાઇન નહીં કરવાનો, નેત્રેમાંથી તેલ છૂટું પડી જશે। તો આ રીતનો આપણે અધકચરો વાટીને તૈયાર કરવાનો। હવે આપણે શાક બનાવીશું એના માટે એક પેનમાં 4 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું। ગુવારના શાકમાં તેલ થોડું વધારે હોય તો ખૂબ જ સરસ લાગે છે। હવે તેલ ગરમ થાય એટલે આપણે જે ગુવાર કટ કરીને રાખ્યો છે તે એડ કરી દઈશું અને ગુવારને આપણે તેલમાં જ એકદમ સારી રીતે સોફ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દેવાનો। એટલે આપણે કુકરમાં આ ગુવારને કૂક કરવાની કોઈ ઝંઝટ નહીં રહે। તમે કૂકરમાં પણ એને પાણી એડ કરી અને 2 વિસલ તૈયાર કરી અને બાફીને પણ લઈ શકો છો। પણ જો આ રીતે તમે ક્યારેય શાક ના બનાવ્યું હોય તો ટ્રાય કરજો, એકદમ સરસ લાગે છે। તો તમે જુઓ થોડી જ વારમાં ગુવાર છે એ સરસ એવો સોફ્ટ થઈ જશે। ગુવારના શાકમાં જો જેટલું તમે ઓછું પાણી એડ કરશો એટલો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો તમે જુઓ થોડી વાર પછી ગુવારનો કલર ચેન્જ થઈ ગયો અને એકદમ સરસ એવો સોફ્ટ થઈ ગયો। તો થોડો સોફ્ટ થઈ જાય પછી તમારે આ રીતે જોઈ લેવાનું, તો એકદમ સરસ એ આસાનીથી તૂટી જાય છે। તો બસ હવે ગુવાર સરસ રીતે સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે ચલાવતા રહી કૂક કરવાનો છે। પછી આપણે ગુવારને તેલમાંથી કાઢી લેશું। તો આ રીતે તમે જુઓ ગુવારમાંથી બધું તેલ સરસ એવું નીતરી જાય એ રીતે આપણે કાઢી લેવાનું। તો આ રીતે તમે જુઓ હું નિતારતી જઈશ અને ગુવાર બધો જ તેલમાંથી કાઢી અને એક પ્લેટમાં લઈ લેશું। પછી આપણે ગુવારને લાસ્ટમાં એડ કરવાનો છે। તો તમે જુઓ મેં બધો જ કાઢી લીધો। હવે એ જ તેલમાં આપણે એડ કરીશું 1/2 ટીસ્પૂન અજમા। તો ગુવાર થોડો વાયડો હોય છે તો આપણે એને પચવા માટે અજમા એડ કરીશું અને 2 નાની સાઈઝના ટામેટાને મેં આ રીતે ઝીણા ચોપ કરી લીધા છે એને તેલમાં આ રીતે સાતળી લેશું। તો આ રીતે એડ કર્યા પછી આપણે એમાં મસાલા એડ કરીશું। તો આપણે જે મસાલો બનાવ્યો એમાં હળદર પાવડર નથી એડ કર્યો, તો આ સમયે હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું। તો આ સમયે હળદર પાવડર એડ કરવાથી શાકમાં ખૂબ જ સરસ એવો કલર આવી જશે અને મીઠું એડ કરીશું તો ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જશે। હવે ટમેટા એકદમ સારી રીતે સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે। તો 2-3 મિનિટમાં આ રીતે તમે ચલાવતા રહેશો એટલે ટમેટા તમે જુઓ આ રીતે સોફ્ટ થઈ જશે। તો એકદમ ટમેટા મેસી થઈ જાય પછી આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે એડ કરી દેશું અને સારી રીતે રોસ્ટ કરી લેશું। તો 1-2 મિનિટ આપણે મસાલાને આ રીતે ચલાવતા રહે અને રોસ્ટ કરવાનો। તો આ રીતે રોસ્ટ કરીશું તો થોડી જ વારમાં એમાંથી તેલ છૂટું પડવા લાગશે। બસ ત્યાં સુધી આ મસાલાને આપણે રોસ્ટ કરીશું। તો અહીંયા તમે જુઓ એકદમ સરસ મસાલામાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું। બસ હવે આપણા મસાલા એકદમ સારી રીતે રોસ્ટ થઈ ગયા। તો બસ હવે મસાલા એકદમ સરસ રોસ્ટ થઈ જાય પછી આપણે જે ગુવારને તળીને રાખ્યો છે તે બધો એડ કરી દેશું અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। તો બધા મસાલા સાથે ગુવાર એકદમ સરસ મિક્સ થઈ જશે એટલે ભરેલા ગુવારનું શાક હશે એવું તૈયાર થશે। તો તમે જુઓ આ રીતે ચલાવતા રહી મેં એકદમ સારી રીતે ગુવારને મિક્સ કરી લીધો।
तो आ गुवाना शाक में ग्रेवी नहीं होती, पण आपणे थोड़ू पाणी एड करी अने बधा मसालाने मिक्स करवानुं छे। तो हूँ अहीं अर्धा कप जेटलू पाणी एड करूँ छूँ अने एकदम सारी रीते बधा मसालाने मिक्स करी लेशुं, एटले मसाला छे एकदम सरस गुवार साथे भळी जशे अने साथे एने कूक थवानो समय पण मळी जशे। तो आ गुवारना शाक में बहु ग्रेवी ना होय एटले आपणे थोड़ू ज पाणी एड करवानुं। अने हवे आपणे ढाकीने 2-3 मिनिट माटे थवा देशुं, एटले एकदम सरस मसाला कूक थई जशे। तमे जुओ 3 मिनिट पछी एकदम सरस तेल छूटू पड़ी गयुं अने गुवारनुं शाक एकदम टेस्टी अने मसालेदार तैयार थई गयुं। तो तमे जो गुवारना शाकमां लीला धाणा खावानुं पसंद करता होय तो आ समये एड करी देजो। तो एकदम नवा मसाला साथे टेस्टी गरमागरम गुवारनुं मसालेदार शाक तैयार थई गयुं। आ गुवारना शाक ने तमे रोटली साथे, परोठा साथे, भाकरी साथे अने परोटला साथे सर्व करजो, खूब ज सरस लागशे। जो तमे आ रीते क्यारे नवी रीते झटपट मसाला साथे जो शाक ना बनाव्यू होय तो तमे एकवार आ रीते जरूरथी ट्राय करजो, आंगळा चटी जशो एटलू टेस्टी बने छे। तो तमे आ शाक क्यारे बनावो छो ते मने कमेंटमां जरूरथी जणावजो। तमने आजनी मारी रेसिपी केवी लागी ते मने कमेंटमां कहेजो। रेसिपी सारी लागी होय तो रेसिपीने लाइक करजो, शेर करजो अने मारी चेनलने सब्सक्राइब करजो। अने तमे मारी आ रेसिपी फेसबुक पर जोता होय तो मारा पेजने पण फॉलो करजो। चालो फरी मळीशुं नवी रेसिपी साथे।